नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते वाला विद्यार्थी मित्रों, केम छो बधा? मजा माने श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्वे विद्यार्थी मित्रों तेमज वाली मित्रों नो हार्दिक स्वागत छे। तो विद्यार्थी मित्रों, आज आप धोरण 6 विषय कम्प्यूटर जेमा आप आज पावरपॉइंट पार्ट 3 पावरपॉइंट विषय अभ्यास करवाना छे। तो दरेक विद्यार्थी मित्रों पोतानी चोपड़ी पेन पेन्सिल रबर साथे राखजो। पावरपॉइंट तो पावरपॉइंट में आप शू करी शकीए छीए तेना विषे आपणे अभ्यास करवानो छे। आकर्षक रजूआतनी रचना माटे पावरपॉइंटनो उपयोग थाय छे कि आपणे जे पण लखाण आपणुं जे डॉक्यूमेंट बराबर स्लाइड एने आपणे आकर्षक एटले के सुंदर रजूआत करवी छे तो तेना माटे पावरपॉइंट माइक्रोसॉफ्ट वर्ड पावरपॉइंटनो उपयोग थाय छे। तो स्लाइड ए पावरपॉइंटनो पायानो घटक छे बराबर। स्लाइडनी श्रेणी रजूआतने प्रेजेंटेशन कहे छे। स्लाइड श्रेणीनी रजूआत छे एने प्रेजेंटेशन कहे छे। पावरपॉइंटनी दरेक स्लाइडमां तमे चित्रो चार्ट कोठा ध्वनि अने एनिमेशन तमे उमेरी शको छो। पावरपॉइंटनी अंदर तमे जे स्लाइड तैयार करवाना छो तेमां तमे चित्रो पण उमेरी शको चार्ट कोठा ध्वनि एटले के म्यूजिक अवाज एनिमेशन पण उमेरी शको छो। तमारा कम्प्यूटर में तमे तमारो प्रेजेंटेशन करी शको छो। तमे तमारो जे तैयार करवाना छो डॉक्यूमेंट ए केवू सरस थाय छे ए तमे तैयार करी शको छो तेमज तेना हेन्डआउट पण तैयार करी शको छो एटले के एनी तमे पुस्तिका चोपड़ी पण तैयार करी शको छो। तो पावरपॉइंट केवी रीते शुरू करिए तेनो अभ्यास करिए। कम्प्यूटर चालू करो। स्टार्ट मेनू जोवा मळशे। स्टार्ट मेनूने जोवा माटे स्टार्ट बटन पर क्लिक करो। ज्यारे तमे कम्प्यूटर स्टार्ट करशो एटले विंडोज़नी मुख्य स्क्रीन डेस्कटॉप દેખાશે તમને। તો તેની અંદર આ રીતનું સ્ટાર્ટ બટન આવે છે બરાબર। તો સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને સ્ટાર્ટ મેનુ જોવા મળશે। સબ મેનુ જોવા માટે ઓલ પ્રોગ્રામ પર ક્લિક કરો। સ્ટાર્ટ મેનુ આપ તમને જોવા મળશે તેમાં ઓલ પ્રોગ્રામ છે તેની ઉપર તમે ક્લિક કરશો એટલે તમને સબ મેનુ પર માઇક્રોસોફ્ટ ઓફિસ ઓલ પ્રોગ્રામના સબ મેનુ પર માઇક્રોસોફ્ટ ઓફિસ આ રીતનું એક ફોલ્ડર તમને દેખાશે બરાબર। હવે તમારે એની ઉપર ક્લિક કરવાનું માઇક્રોસોફ્ટ ઓફિસ ઉપર બરાબર। તો તમને માઇક્રોસોફ્ટ ઓફિસની અંદર માઇક્રોસોફ્ટના જે જે પ્રોગ્રામો હશે તે તમને દેખાશે। તો આપણે અહીંયા માઇક્રોસોફ્ટ ઓફિસ પાવરપોઈન્ટ 2007 પર ક્લિક કરવાનું છે। માઉસ પોઇન્ટર લઈ જશો એટલે એ પ્રોગ્રામ તમને હાઇલાઇટ થયેલો જોવા મળશે। 5 નંબર માઇક્રોસોફ્ટ ઓફિસ પાવરપોઈન્ટ 2007 પર ક્લિક કરો। સ્ક્રીન પર તમને પાવરપોઈન્ટ વિન્ડો જોવા મળશે। તો તમે જ્યારે પાવરપોઈન્ટ 2007 પર ક્લિક કરશો માઇક્રોસોફ્ટ ઓફિસના એટલે તમને આ રીતનો પાવરપોઈન્ટનો વિન્ડો જોવા મળશે। તો એમાં સૌથી પહેલી લીટીને ટાઇટલ બાર કહે છે, બીજી લીટીને મેનુ બાર કહે છે, આ ત્રીજો જે દેખાય છે તમને રિબન દેખાય છે, સ્લાઇડ્સ અને આઉટલાઇન પેન આ જે તમને દેખાય છે તે સ્લાઇડ્સ અને આઉટલાઇન પેન છે બરાબર। ત્યારબાદ નીચે સ્ટેટસ બાર સૌથી છેલ્લી લીટી છે ને તે સ્ટેટસ બાર કહે છે, એની ઉપર જે આ સફેદ દેખાય છે ભાગ તમને તે નોટ્સ પેન છે અને આ જે વચ્ચે દેખાય છે એ પ્લેસ હોલ્ડર છે બરાબર। તો પાવરપોઈન્ટ વિન્ડો એમાં સૌથી પહેલી લીટી આપણે ટાઇટલ બાર વિશે આપણે પહેલાં અભ્યાસ કરીએ। તો ટાઇટલ બાર પર સૌથી પહેલાં ઓફિસ બટન હોય છે। કયું બટન હોય છે? ઓફિસ બટન। ત્યારબાદ ક્વિક એક્સેસ ટૂલબાર। તો ક્વિક એક્સેસ ટૂલબારની અંદર સેવ અન્ડુ રીડુ એટલે કે રિપીટ જેવા ટૂલ્સ હોય છે। ત્યારબાદ વચ્ચે પ્રોગ્રામનું નામ પ્રેઝન્ટેશન માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ બરાબર ડોક્યુમેન્ટનું નામ દર્શાવે છે। જમણી બાજુના ખૂણા પર મિનિમાઇઝ રિસ્ટોર ડાઉન અને ક્લોઝ જેવા બટનો આવેલા છે। ટાઇટલ બાર પર વચમાં તમે પ્રોગ્રામનું નામ પ્રેઝન્ટેશન 1
माइक्रोसॉफ्ट पावरपॉइंट जोई सको छो। प्रेजेंटेशन वन माइक्रोसॉफ्ट पावरपॉइंट जोई सको छो। डाबी बाजूना खूणा पर तमे ऑफिस बटन जोई सको छो। आजे देखाय छे तमने ए माइक्रोसॉफ्ट ऑफिस पावरपॉइंट बटन छे, जेमा तमे तमारू प्रेजेंटेशन ने खोलवा माटे, सेव करवा माटे, प्रिंट करवा माटेना टूल्स धरावे छे। क्विक एक्सेस टूल बार, आ छे क्विक એક્સેસ ટૂલ બાર। તો એમાં સેવ, અન્ડુ, રિપીટ અથવા રીડુ જેવા ટૂલ્સ ધરાવે છે, જે પ્રેઝન્ટેશનની રચના દરમિયાન વારંવાર ઉપયોગ થાય છે। જમણી બાજુના ખૂણા પર તમે ત્રણ બટન જોવા મળે છે, મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ। મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ। જો વિદ્યાર્થી મિત્રો તમને કોઈ નામમાં, કોઈ ટૂલ્સમાં ખબર ના પડે કોઈ ટેબમાં, તો તમારે તમારું માઉસ પોઇન્ટર તે ટૂલ કે ટેબ પર મૂકશો તો થોડી વારમાં, તમને થોડી સેકન્ડોમાં તમને એક બોક્સ નીચે જોવા મળશે જેમાં એનું નામ હોય છે, જેને સ્ક્રીન ટીપ કહીએ છીએ। તો મિનિમાઇઝનો શું ઉપયોગ છે? તો મિનિમાઇઝ પર ક્લિક કરો, ડેસ્કટોપ પરથી પાવરપોઇન્ટ વિન્ડો અદૃશ્ય થઈ જશે અને તે તમને ટાસ્કબાર પર માત્ર તેનું આઇકન બટન, સ્ક્રીન પર સૌથી છેલ્લે જે વાદળી જ્યાં સ્ટાર્ટ બટન હોય છે તે લીટીને ટાસ્ક બાર કહે છે। તો તમે જ્યારે મિનિમાઇઝ પર ક્લિક કરશો તો તમને આ જે પાવરપોઇન્ટ વિન્ડોનું આઇકન છે તે ટાસ્ક બાર પર જોવા મળશે। ફરીથી તમારે સ્ક્રીન પર પાવરપોઇન્ટ વિન્ડોને લાવવી છે, જોવી છે, તો ટાસ્ક બાર પર તમે પાવરપોઇન્ટ વિન્ડોના આઇકન પર ક્લિક કરશો તો સ્ક્રીન પર પાછું પાવરપોઇન્ટ વિન્ડો જોવા મળશે। જ્યારે તમે રિસ્ટોર ડાઉન બટન પર ક્લિક કરશો ત્યારે પાવરપોઇન્ટ વિન્ડો સંકળાઈ, એટલે કે નાની નાની થઈ જશે અને જે રિસ્ટોર ડાઉન બટન છે તેની જગ્યાએ મેક્સિમાઇઝ બટનમાં ફેરવાઈ જશે। અને તમારે આ વિન્ડોને મૂળ સાઇઝમાં પાછી લાવવી છે તો તમારે મેક્સિમાઇઝ બટન પર ક્લિક કરશો એટલે વિન્ડો તેની મૂળ સાઇઝમાં, એટલે આખા સ્ક્રીન પર તમને જોવા મળશે। પાવરપોઇન્ટ વિન્ડો બંધ કરવા માટે ક્લોઝ પર ક્લિક કરો। ત્યારબાદ બીજી લીટી મેનુ બાર, ટાઇટલ બાર વિશે અભ્યાસ કર્યો, હવે બીજી લીટી મેનુ બાર વિશે અભ્યાસ કરીએ। તો આ છે એ મેનુ બાર છે। તો મેનુ બાર પર શું કઈ કઈ ટેબ હોય છે તે જોઈએ। તો મેનુ બાર હોમ, ઇન્સર્ટ, ડિઝાઇન, એનિમેશન, સ્લાઇડ સ્લો, રિવ્યૂ, વ્યૂ વગેરે ટેબ ધરાવે છે। જ્યારે જમણી બાજુ માઇક્રોસોફ્ટ ઓફિસ પાવરપોઈન્ટ બટન, હેલ્પ બટન છે। જ્યારે તમે કોઈ ટેબ પર ક્લિક કરશો ત્યારે નીચે રિબન સંબંધિત ટૂલ્સ દર્શાવશે। આ જે નામ પર તમે ક્લિક કરશો એટલે એ ટેબને સંબંધિત રિબન તમને જોવા મળશે, જે તમને સ્લાઇડ તૈયાર કરવા, તેમાં કામ કરવા માટે મદદરૂપ થાય છે। તમે જે સ્લાઇડ તૈયાર કરવાના છો તેને તૈયાર કરવા, તેમાં કામ કરવાના મદદરૂપ બધા ટૂલ્સ મેનુ બારની આ ટેબની રિબનોમાં છે। ઉદાહરણ તરીકે હોમ ટેબ પર ક્લિક કરો તો અહીંયા હોમ ટેબ હાઇલાઇટ થયેલી જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો હોમ ટેબ પર ક્લિક કરશો તો તમને આ રીતની હોમ ટેબની રિબન જોવા મળશે, જે તમને ફોન્ટ સ્ટાઇલ, પેરેગ્રાફ સ્ટાઇલ પસંદ કરવામાં તથા પસંદ કરેલ ટેક્સ્ટને કટ, કોપી કે પેસ્ટ કરવામાં મદદરૂપ થાય છે। તે ટેક્સ પસંદ કરવા માટેના તથા ટેક્સ શોધવા માટે કે બદલવા માટેના ટૂલ્સ ધરાવે છે, એટલે તમે જે લખાણ લખો છો એમાં ફોન્ટની સ્ટાઇલ, પેરેગ્રાફ પસંદ કરવા માટે, પસંદ કરેલ ટેક્સને કટ, કોપી કે પેસ્ટ કરવા માટે, બરાબર, પછી ટેક્સ પસંદ કરવા તથા ટેક્સને શોધવા કે બદલવા માટેના ટૂલ્સ ધરાવે છે। જો અહીંયા આ ટૂલ્સ બધા છે, સ્લાઇડર્સ, ક્લિપબોર્ડ, બરાબર, ફોન્ટ, પેરેગ્રાફ, ડ્રોઈંગ, એડિટિંગ વગેરે છે, એની અંદર આ રીતના તમારે ટૂલ્સ બધા અલગ અલગ હોય છે। પાવરપોઈન્ટના ઉપયોગ માટે કોઈ પણ મદદ મેળવવા માટે મેનુ બારની જમણી બાજુ માઇક્રોસોફ્ટ ઓફિસ પાવરપોઈન્ટ હેલ્પ બટન પર ક્લિક કરીશું, એટલે કે પાવરપોઈન્ટમાં ઉપયોગ માટે કોઈ મદદ જોઈતી હોય તો તમે અહીંયા આગળ જે પ્રશ્નાર્થવાળું જે દેખાય છે તમને બટન ટેબ, એને કહેવામાં આવે છે માઇક્રોસોફ્ટ ઓફિસ હેલ્પ બટન, પાવરપોઈન્ટ હેલ્પ બટન, બરાબર, જ્યાં તમે તમારી જરૂરિયાત મુજબ એનો ઉપયોગ કરી શકો છો અને મદદ મેળવી શકો છો। નંબર ત્રણ સ્લાઇડ પેન, સ્લાઇડ પેન એક્ટિવ સ્લાઇડ
जे स्लाइड पर तमे हाल काम करी रह्या छो ते दर्शावे छे। तो स्लाइड पेन शुं दर्शावे छे के तमे जे पण डॉक्यूमेंट अत्यारे एटले के स्लाइड पेन तैयार करी रह्या छो ते दर्शावे छे। स्लाइड पर तमारुं लखाण केवुं देखाशे ते तमे जोई शको छो। स्लाइड परथी तमे तमारुं लखाण केवुं देखाशे ते जोई शको छो। तेमां फेरफारो करी शको छो। स्लाइड पेन पर स्लाइड में तमे ग्राफिक्स ध्वनि अने एनिमेशन उमेरी शको छो। एटले के तमे स्लाइड पेन पर स्लाइड में तमे ग्राफिक्स चित्रों ध्वनि एटले अवाज एनिमेशन पण उमेरी शको छो। टपकावाड़ी बाह्य रेखावाड़ा बे बॉक्स ने प्लेस होल्डर कहे छे, जे तमने जणावे छे के तमारे केवा प्रकारनी माहिती तमारे तेमां टाइप करवानी छे। आ प्लेस होल्डर माथी तमे जोई शको छो के तमारे केवा प्रकारनी माहिती टाइप करवानी छे। बराबर विद्यार्थी मित्रों, तो आजे आपणे आजनो अभ्यास अहींया सुधी पूर्ण करीए छीए, जे भाग एकनी अंदर छे। तो टाइटल बार अने मेनू बार पछी पावर पॉइंट कई रीते शुरू करवो तेना विशे आपणे આજે અભ્યાસ કર્યો છે પાઠ 3ના ભાગ 1માં। તો દરેક વિદ્યાર્થી મિત્રોએ હોમવર્કમાં આજે જે ચલાવ્યું આપણે, બરાબર વિદ્યાર્થી મિત્રો, પાવર પોઈન્ટ શરૂ કરવો, પાવર પોઈન્ટની પહેલી લીટી, પાવર પોઈન્ટ વિન્ડોની પહેલી લીટી, ટાઇટલ બાર, મેનુ બાર, બરાબર, તો તમારે એનું વાંચન પાના નંબર 49 સુધી વાંચન પૂર્ણ કરવાનું છે હોમવર્કની અંદર। આવતા પીરિયડમાં આપણે ભાગ 2 સાથે ફરી મળીશું। આવજો।